16માં આજે આપણે પાઠ 10 ચાલો સૌને રમત મુબારકનો અભ્યાસ કરીશું। રમતનું નામ સાંભળીને તો ઘણા બધા વિદ્યાર્થીઓને મોબાઈલની ગેમ યાદ આવી ગઈ હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે તે શાળામાં જતા ત્યારે તેમના મિત્રો સાથે રમેલી રમતો યાદ આવી ગઈ હશે। પરંતુ શું કોઈએ પાંચીકા એટલે કે કચુકાનું નામ સાંભળ્યું છે? ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે, બરાબર ને? તમે તમારા મમ્મીને પૂછશો તો એ તમને કહેશે કે એ પાંચીકાથી ખૂબ જ રમતા અને તેમને ખૂબ જ મજા આવતી। માત્ર મોબાઈલની ગેમ જ નથી હોતી, પરંતુ એવી ઘણી બધી જૂની રમતો છે જેને આપણે અત્યારે ભૂલી જ ગયા છીએ। તો ચાલો આપણે આ કચુકાની રમતને યાદ કરીએ। ચલો બાળકો, રમત રમી છે ને? યસ ટીચર। તો આજે આપણે એક જૂની રમત રમીશું। પાંચીકાનું નામ સાંભળ્યું છે તમે? યસ ટીચર। પાંચીકાથી રમ્યા છો? ના ટીચર। હા, તો આજે આપણે પાંચીકાથી રમશું। ચાલો રમવા માટે તૈયાર થઈ જાઓ। ચાલો તો હું કહું છું ને તે બરાબર સાંભળજો હને। સૌથી પહેલા તો તમારે બંનેએ સામસામે પગ લાંબા અને પહોળા કરીને બેસી જવાનું છે। ચલો બેસી જાઓ જોઈએ। વેરી ગુડ। ત્યાર પછી હું જે પાંચીકા આપું છું તે તમારે માત્ર એક જ હાથે ઉછાળવાના છે અને તે જ હાથે પકડી લેવાના છે। સમજી ગયા ને? માત્ર એક જ હાથનો ઉપયોગ કરવાનો છે, બે હાથનો ઉપયોગ કરવાનો નથી। અને પાંચીકા ઉછાળતી અને પકડતી વખતે તમારે બોલવાનું છે, આવ રે તું દોડી નીચે છે છાબડી। શું બોલવાનું છે? આવ રે તું દોડી નીચે છે છાબડી। તો ચલો તૈયાર છો રમવા માટે? તો ચાલો હવે તમારા હાથમાંના પાંચીકા એક હાથમાં લઈ લો અને ગીત ગાતા ગાતા રમવાનું શરૂ કરો। આવ રે તું દોડી નીચે છે છાબડી, આવ રે તું દોડી નીચે છે છાબડી, આવ રે તું દોડી નીચે છે છાબડી। જોયું ને તમને, જ્યારે મેં સમજાવ્યું ત્યારે તમને કેટલું સહેલું લાગ્યું હતું, પણ તમે રમ્યા ત્યારે તમને ખબર પડી કે આમાં તો પ્રેક્ટિસની જરૂર છે, તમે તો પાંચીકાથી રમતા જ નથી, બરાબર ને? હવે પાંચીકાથી રમશો ને? મોબાઈલની ગેમ કરતા પાંચીકાની રમતમાં વધારે મજા આવે છે ને? ઓકે, ચલો તો હવે આપણે બીજી રમત રમીએ। હવે પછીની રમતનું નામ છે આવરે છાબડી, જેમાં ત્રણ વિદ્યાર્થીની જરૂર છે। પાંચ પાંચીકા હશે, તેમાંથી જે વિદ્યાર્થી દાવ લેતો હશે તેને સૌથી પહેલાં એક પાંચીકો લઈ અને તેને 15-20 સેન્ટીમીટર ઊંચો ઉછાળવાનો, અને જ્યારે તે ઊંચો હોય ત્યારે ફટાફટ બંને હાથ ઊંધા રાખી દેવાના અને તે પાંચીકાને ઊંધા હાથે જ ઝીલી લેવાનો। જો એક પાંચીકો ઝીલાય તો પછી બે પાંચીકા લેવાના, પછી બે પાંચીકાને ઉછાળવાના અને ઊંધા હાથે ઝીલી લેવાના। જો બંને પાંચીકા પણ ઝીલાઈ ગયા તો પછી ત્રણ પાંચીકા લેવાના, ત્રણ પાંચીકા ઝીલાઈ જાય પછી ચાર, અને ચાર ઝીલાઈ જાય પછી પાંચ। જે વિદ્યાર્થીએ જેટલા પાંચીકા ઝીલ્યા હશે એના સિવાયના જે બે વિદ્યાર્થી હશે તે એના માટે એટલી તાળી પાડશે। માની લો કે કોઈ વિદ્યાર્થીએ બે પાંચીકા ઝીલ્યા છે તો સામેવાળા વિદ્યાર્થી તેના માટે બે તાળી પાડશે। સમજી ગયા ને બાળકો? ચલો સૌથી પહેલો દાવ સાક્ષી લેશે। સાક્ષી એક પાંચીકો લઈ લે જોઈએ, હવે તેને હવામાં ઉછાળીને કેચ કરો। વેરી ગુડ, હવે કેટલા પાંચીકા લેવાના? બે લઈ લે જોઈએ, હવે ઉછાળો। ના, તો તમે બંને એના માટે કેટલી તાળી પાડશો? એક પાડો જોઈએ। વેરી ગુડ, હવે પછીનો દાવ મીત લેશે। મીત એક પાંચીકો લઈ લે, ઉછાળો। વેરી ગુડ, હવે કેટલા પાંચીકા લેવાશે? બે લઈ લો, ઉછાળો। કેટલી તાળી પાડશો તમે? એક વેરી ગુડ, પાડો જોઈએ સાથે। ગુડ, હવે પછીનો દાવ હેમાંશી લેશે। હેમાંશી એક પાંચીકો લઈ લો, ઉછાળો।
વેરી ગુડ. હવે કેટલા પાંચીકા? બે. ઉછાળો. વેરી ગુડ. હવે કેટલા પાંચીકા લેશો? ત્રણ. ઉછાળો. ઓકે, તો તમે બંને તેના માટે કેટલી તાળી પાડશો? બે. પાડો જોઈએ. મજા આવીને બાળકો? કેટલું સહેલું લાગતું તું? સહેલું છે. ચલો ફરીથી એકવાર આજ રમત રમીએ. સાક્ષી, દાવલો જોઈએ. વેરી ગુડ. બે લઈ લો. હવે કેટલી તાળી પાડશો તમે બંને? વેરી ગુડ. પાડો જોઈએ. હવે મીત દાવ લેશે. મીત લઈ લે. વેરી ગુડ. હવે અરે વાહ, લઈ લે હજી એક. કેટલી તાળી પાડશો? ગુડ. પાડો જોઈએ. હવે હેમાનસીનો વારો. કરો. કેટલી તાળી પાડશો તમે બંને? ઝીરો. વેરી ગુડ. મજા આવી ને? હા ટીચર. ચાલો હવે આપણે બીજી રમત રમીએ. તમારી આગળ કેટલા પાંચીકા પડેલા છે? આ પાંચ પાંચીકા નહીં, બીજી રમત રમીશું. પહેલા રમતને બરાબર સમજી લો. જે વિદ્યાર્થી દાવ લેતો હશે તેને પાંચમાંથી એક પાંચીકો લેવાનો અને ચાર પાંચીકા ત્યાં જ રાખવાના. ત્યાર પછી તે પાંચીકાને એક હાથ વડે ઉપર ઉછાળવાનો છે. તમારો હાથ લાંબો થાય ત્યાં સુધી તમે ઉછાળી શકો છો. ત્યાર પછી જે નીચે ચાર પાંચીકા પડેલા છે તેને તે જ હાથે હાથમાં પકડી અને ઉપરનો જે છબો તમે ઉછાળ્યો છે, એટલે કે પાંચીકો જે તમે ઉછાળ્યો છે, તેને પણ તે જ હાથે પકડી લેવાનો છે. ત્યાર પછી તે દાવ બીજી વાર લેશે, ત્રીજી વાર. આવી રીતે એક વિદ્યાર્થી ત્રણ વાર દાવ લેશે, બરાબર. તે પછી બીજા વિદ્યાર્થીનો વારો આવી જશે. બીજો વિદ્યાર્થી પણ ત્રણ વાર દાવ લેશે. ત્યાર પછી ત્રીજા વિદ્યાર્થીનો વારો અને તે પણ ત્રણ વાર દાવ લેશે. જે વિદ્યાર્થી વધારે વાર પાંચીકાને સરખી રીતે કેચ કરી શકશે તેના માટે આપણે ત્રણ વાર ત્રણ તાળી પાડીશું. અને હા, આ રમત રમતા રમતા એક ગીત પણ ગાવાનું છે. ગાવું છે ને? તો સાંભળી લો. ગીત છે ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો. તૈયાર છો ને રમવા માટે? હા ટીચર. ચાલો તો હવે સૌથી પહેલો દાવ કોણ લેશે? સારું, સાક્ષી દાવ લેશે. ચલો એક છબ્બો લઈ લો જોઈએ. ગીત યાદ છે ને? બોલ જોઈએ. ત્રણ દાવ થઈ ગયા, એક પણ વાર કેચ ના થયો. સાંભળીને તો સહેલું સહેલું લાગતું હતું ને? કઈ નહીં, પછી ફરીથી રમીશું, બરાબર. હવે બીજો દાવ કોણ લેશે? મીત. કરો જોઈએ. ગીત ગાતા ગાતા રમવાનું છે બેટા. ગીત શું છે? બીજી વાર. ત્રીજી વાર. એક પણ વાર થયું નહીં. હવે હેમાનસી નો વારો. ચલો હેમાનસી, કરો જોઈએ. વેરી ગુડ. કેટલી વાર થયું? એક વાર. ચલો સૌથી વધારે કોને જીતેલા છે? તો તમે બંને એના માટે તાળી પાડશો. પાડો જોઈએ. વેરી ગુડ. હવે તમને સમજ પડી ને કે પાંચીકાની રમત રમવાની કેટલી મજા આવે છે? મોબાઈલની ગેમ રમવામાં આવી મજા આવે છે? ના ટીચર.
તો હવે તમે પણ પાંચીકાની રમત રમશો ને? હા ટીચર. હવે તમે પાંચીકા લઈ અને તેને રમી અને પ્રેક્ટિસ કરજો, તો હવે તમારાથી ઝીલાઈ જશે. અત્યારે તો તમે પહેલી વાર જ શીખ્યા છો એટલે તમને પાંચીકા રમતા આવડતું નથી. હવે રમશો ને? હા ટીચર. અને તમારા મિત્રોને પણ રમત રમતા શીખવાડજો. જોયું ને બાળકો, તમને પણ સમજાયું ને કે મોબાઈલમાં જ ખાલી રમવાની મજા નથી આવતી, પરંતુ એવી ઘણી બધી જૂની રમતો છે, માત્ર પાંચીકાની જ નહીં, એના સિવાયની પણ ઘણી બધી એવી રમતો છે જે આપણે અત્યારે ભૂલી જ ગયા છીએ, પરંતુ એને પણ ઘરમાં બેસીને રમવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આવી અમુક રમતો તમારા મમ્મી પપ્પાને પૂછીને યાદ કરજો અને રમજો. આવજો.